હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ 3 આમ તો મોટા ભાગે આપણે પૂરું કરી ચૂક્યા છીએ, પણ કોષ્ટકનો ઊંધો ઉપયોગ કેવી રીતે કરાય એ સમજવા માટે હું તમને એકાદા બે દાખલાઓ કરાવું છું, પછી આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ જઈશું. આજનો પીરિયડ આપણો કોષ્ટકના ઉપયોગ સંદર્ભે છે, કોષ્ટકનો ઊંધો ઉપયોગ. તો કોષ્ટકના ઊંધો ઉપયોગ કરીને દાખલાઓ કેવી રીતે પ્રામાણ્ય વિતરણના ગણાય એને આપણે સમજીએ છીએ. હવે સૌથી પહેલા એક સરળ અને ટૂંકો દાખલો લઉં છું. વિભાગ સી એમાં એવો દાખલો આપેલો છે. વિભાગ સી એક્ઝામ્પલ નંબર 7 દાખલો આપેલો છે. મેં તમને જુદી રીતે ગણાવેલો છે, પણ એ દાખલો કોષ્ટકના ઉપયોગ વડે આમ પણ કરી શકાય. જો x નું સંભાવના ઘટત્વ વિધેય, હેને રકમ આમ છે, x નું સંભાવના ઘટત્વ વિધેય fx બરાબર અચળ ગુણ્યા e રેસ્ટ માઇનસ 1/50 x માઇનસ 10 સ્ક્વેર માઇનસ ઇન્ફિનિટી ઇઝ લેસ ધેન પ્લસ ઇન્ફિનિટી. તો પ્રથમ ચતુર્થક Q1 શોધો. આ રીતે દાખલો આપ્યો છે. હવે મેં કદાચ ટૂંકમાં રકમ લખી છે. અહીંયા મેં તમને ગણાવ્યો છે આ રીતે છે કે આના ઉપરથી તમે મ્યુ અને સિગ્મા ના મૂલ્યો શોધી અને Q1 નું મૂલ્ય શોધો. Q1 ક્યાંથી લેવાનું? મ્યુ માઇનસ આપણે ગુણધર્મોમાં Q1 ઇક્વલ ટુ મ્યુ માઇનસ 0.675 સિગ્મા આ જે સૂત્ર છે એની મદદથી આપણે શોધી ચૂક્યા છીએ, બરાબર. પણ ઊંધો ઉપયોગ કેવી રીતે કરવાનો એને સમજીએ. તો આ દાખલો ગણવા માટે જે તમને fx આપ્યું છે એને તમારે સંભાવના ઘટકો વિધેય fx ની સાથે સરખામણી કરી મ્યુ અને સિગ્મા શોધવાના છે. તો એ પણ મેં તમને સમજાવ્યું છે. તો અહીંયા આપણે ગણીએ, જુઓ fx બરાબર આમ આપ્યું છે, અચળ ગુણ્યા e-1/50 x-10 સ્ક્વેર બરાબર અચળ ગુણ્યા, હવે x-μ/σ અચળ ગુણ્યા e-1/2 50 એટલે 25 x-10 સ્ક્વેર ઇક્વલ ટુ અચળ ગુણ્યા e-1/2 25 ના કાઉન્ટ ની અંદર જવા દઈએ તો 5 સ્ક્વેર આમ થાય. અને આના ઉપરથી મ્યુ અને સિગ્મા મળે જે આપણે મેળવી ચૂક્યા છીએ, હે? આના ઉપરથી મ્યુ અને સિગ્મા, તેથી મ્યુ બરાબર 10 અને સિગ્મા બરાબર 5 આ મેળવ્યા પછી આપણે ગણ્યો છે.
આપણે આને બીજી રીતે ગણવો છે, તો પ્રથમ ચતુર્થક શોધવો છે તો પ્રથમ ચતુર્થક કેવી રીતે મળશે જુઓ. આપણે પ્રથમ ચતુર્થક Q1 શોધવાનો છે, તો પ્રથમ ચતુર્થક કોને કહેવાય? તો પ્રથમ ચતુર્થક Q1 જે છે એના માટેનો ગુણધર્મ છે કે 25% અવલોકન Q1 કરતા નાના અથવા બરાબર હોય, હેને વિતરણના જે તમને વિતરણ આપ્યું છે ના 25% અવલોકનો Q1 કરતા નાના અથવા બરાબર હોય. આ આપણે 11મા ધોરણમાં સમજી ગયા છીએ. તો વિતરણનો ચલ x, જો આને સંકેતમાં કેવી રીતે લખશું જુઓ, વિતરણનો ચલ x હેને એ q1 કરતા નાના અથવા બરાબર હોય, ચલ x ની કિંમત એ q1 કરતા નાની અથવા બરાબર હોય એનું મૂલ્ય 25% છે. 25%, હવે 25% એટલે 25/100 બરાબર 0.25. તો x is greater than or equal to q1 બરાબર 0.25 મળે છે. હવે q1 ને આપણે z માં ફેરવીએ, q1 ને z માં ફેરવતા x બરાબર q1 લેતા, તેથી x બરાબર q1 લેતા x1 બરાબર q1 લેતા z1 બરાબર સૂત્ર થશે x1 માઇનસ ન્યુ અપોન સિગ્મા, અને તેથી z1 બરાબર x1 એટલે શું થઈ ગયું, q1 માઇનસ ન્યુ અપોન સિગ્મા. હવે ન્યુ અને સિગ્મા મેળવી લીધા આપણે, એટલે એના મૂલ્ય મૂકી દઈએ, તો z1 બરાબર q1 માઇનસ 10 અપોન 5. આ એક આપણને સંબંધ મળે છે, બરોબર, આ આપણને સંબંધ મળે છે z1 ના મૂલ્યનો. હવે આપણે q1 શોધવો છે એટલે z1 મેળવવો પડે, બરાબર. હવે z1 કેવી રીતે મેળવાય, તો કે આજે છે અસમતા p x is less than or equal to q1 is equal to p z is less than or equal to z1, ચલ x નો z થઈ ગયો અને q1 નો આપણે શું કરી નાખ્યું, z1, q1 નો z1, તો આનું મૂલ્ય છે 0.25. આનું મૂલ્ય 0.25 છે. હવે તો આપણે અત્યાર સુધી શું કરતા હતા, તો કે આના ઉપરથી આપણે સંભાવના શોધતા હતા. અહીંયા સંભાવના આપી છે 0.25 ની સંભાવના છે, એટલે કે ક્ષેત્રફળ છે, એના ઉપરથી આપણે આ શોધવાનું છે. જો ઊંધો ઉપયોગ એટલે આમ, સંભાવના આપી હોય એના ઉપરથી આપણે z1 મેળવવાનું છે. તો હવે કેવી રીતે મળશે, તો ફરીથી આને આપણે આકૃતિ દોરશું. હું અહીંયા યાદ રહે એટલા માટે લખું છું, z is greater than or equal to z1 is equal to 0.25. આપણે વક્ર દોરીશું, માઇનસ ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 શિરોલંબ રેખા. હવે ઝેડ ની કિંમત ઝેડ1 કરતા નાની છે,
અને 0.25 છે, z ની કિંમત z1 કરતા નાની છે અને 0.25 છે, એની સંભાવના 0.25 છે. તો આપણે z1 છે એ ક્યાં લેવો પડે? જુઓ, માનો કે તમે અહીંયા z1 લીધો, z1 અહીંયા લીધો, તો z ની કિંમત નાની એટલે આ બાજુની થઈ, તો એનો અર્થ એવો છે કે આ જે છે એ 0.25 છે, આ 0.25 છે. હવે અહીંયા તમારે આ વિચારવું પડશે કે તમને એમ થાય હું z1 અહીંયા લઉં, તો અહીંયા z1 લઉં તો z ની કિંમત z1 કરતા મોટી થાય, નાની પેલી બાજુ થાય, બરોબર? તો હવે આટલા ભાગનું જે ક્ષેત્રફળ છે એ કેવી રીતે મળશે? જુઓ, હવે એ હું અહીંયા તમને લખીને સમજાવું છું. જુઓ, આ માઇનસ ઇન્ફિનિટિવ થી z1, આ માઇનસ ઇન્ફિનિટિવ થી z1 એટલે કે z ઇઝ લેસ ધેન આ આટલા ભાગનું ક્ષેત્રફળ એટલે p z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ, આ કેમ લખાય? આટલું ક્ષેત્રફળ છે એ કેમ આપણે આકૃતિ પરથી દર્શાવી શકશું? મારે આટલું ક્ષેત્રફળ જોઈએ છે, ભલે આપણને આપેલું છે પણ આને આપણે આકૃતિ ઉપરથી સંકેતમાં કેમ લખશું? અથવા ક્ષેત્રફળ આપણે મેળવીએ છીએ વક્ર ઉપરથી એ કેવી રીતે લખશું? તો કે માઇનસ ઇન્ફિનિટિવ થી ઝીરો સુધીનું ક્ષેત્રફળ હેને ઇઝી કરતું પી માઇનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સુધીનું ક્ષેત્રફળ, અને એમાંથી આપણે z1 થી 0 સુધીનું બાદ કરીશું, માઇનસ p z1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આ બાદ કરીશું. આ બરાબર સમજવાનું છે, આના બરાબર કે આટલું જે ક્ષેત્રફળ છે એટલું જોઈતું હોય તો કેમ લખાય? તો કે ઇન્ફિનિટી થી 0 સુધીનું માઇનસ z1 થી 0 સુધીનું આટલું બાદ કરી દો એટલે આટલું મળી ગયું. હવે આમાં મૂલ્ય મૂકી દો તો z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 આ કેટલું છે? તો કે 0.25, કે 0.2500 બરાબર. આ કેટલું થશે ગોતવા જવાની જરૂર નથી, તમને યાદ છે. અને માઇનસ આ એમએમ આવશે અને આમ કરી નાખીએ 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1. હવે આને આ બાજુ લઈ લ્યો, આને આ બાજુ લઈ લ્યો, ધેરફોર p 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ 0.50 માઇનસ 0.25 બરાબર 0.2500 આટલું થાય. p 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ આટલું થાય. એટલે કે 0 થી z1 સુધીનું આ જે ક્ષેત્રફળ છે એ 0.25 થાય, 0.25 થાય. હવે આ જે સંભાવના છે એ તમારે કોષ્ટકમાં શોધવાની છે. તમારી પાસે કોષ્ટક છે, હવે એ કેવી રીતે મેળવાય એ હું તમને સમજાવું છું. જો હવે કોષ્ટક પરથી, તો કોષ્ટકમાં 0.25 શોધવાના છે, 0.25
કોષ્ટકમાં 0.25 આપણે શોધવા જઈએ, 25 0 0, તો અહીંયા હું તમને કોષ્ટક બતાવું છું. કોષ્ટકમાં ઉપર તમે જોશો તો 24 54 24 86 24 86 મળે છે, પછી સીધા 25 18 મળે છે. જુઓ ક્યાં છે 24 86, આ રહ્યા જો, આ 24 86 અને આ 25 18. 24 86 અને 25 18 એવા બે મૂલ્યો છે. હવે અહીંયા તમારે કોષ્ટકનો ઊંધો ઉપયોગ સમજવાનો છે. તમને મળે છે કોષ્ટક ઉપરથી 0.2486 અને બીજું 0.25 18, એટલે કે તમને એક્ઝેક્ટ 0.2500 મળતા નથી. આ મૂલ્ય સીધું કોષ્ટકમાં નથી, પણ એના નજીકના મૂલ્યો છે. તો તમારે નજીકના મૂલ્યોથી, જો આ મૂલ્ય સીધું કોષ્ટકમાં ન મળે તો નજીકના મૂલ્યોથી કામ ચલાવવાનું. પછી તમને સમજાવું કે આ બે મૂલ્યો છે એ 25 ની નજીકના નજીક મૂલ્યો છે. તો આ 24 86 માટે હે ને, 0.2486 માટે ઝેડ1 નું મૂલ્ય કેટલું થાય? કોષ્ટક પરથી 0.2486 માટે ઝેડ1 નું મૂલ્ય કેટલું થાય? તો ઝેડ1 કેમ જોવાય અને એ તમને બતાવું છું. જુઓ હવે ઝેડ1 કેમ જોવાય, તો કે અહીંયા 24 86 છે, 24 86 ક્યાં છે? અહીંયા છે, આ 24 86. તો 24 86 માટે અહીંયા શું આવે છે? 0.6 0.6, અને ઉપર શું આવે છે? 0.07. હવે એ બે નો સરવાળો કરો. હે, બતાવું છું, 0.6 વત્તા 0.07 સરવાળો કરશો એટલે 0.67 આવશે. 0.67 હે, અને પાછો ઝેડ1 છે એ ડાબી બાજુએ છે એટલે નિશાની કેવી આવશે? માઇનસ આવશે, એટલે -0.67. અને 0.2518 માટે, 25 18 નું જોવાનું, તો 25 18 માટે 6 અને 8 આવશે, -0.68. 25 18 માટે જોવા, 25 18 કોષ્ટક જુઓ, આ 25 18 એના માટે અહીંયા 0.6 અને ઉપર 0.08 બે નો સરવાળો કરો એટલે તમને મળે 0.68. હવે તમારે આ બે ની સરેરાશ પણ લેવાની છે. હેને, આ બે ની સરેરાશ લેવાની છે. સરેરાશ, તો તેથી સરેરાશ કેમ લેવાય? તો આ બે નો સરવાળો 0.2486 વત્તા 0.2518 ભાંગ્યા 2 માટે ઝેડ1 બરાબર -0.67 -0.68 ભાંગ્યા 2 આ સરેરાશ. હવે આ કરશો એટલે કેટલા આવશે? આ બે નો સરવાળો કરશો એટલે 8 ને 7 14 1 10 ની 0 5.0 ભાગ્યા 2 માટે ઝેડ1 બરાબર 15 નો 5 1 13 નો 13.0 માઇનસ ભાગ્યા 2 બરાબર સરેરાશ લેવા. હજુ આગળ ગણતરી કરશું આપણે,
એટલે ભાગ્યા 2 કરશું એટલે 0.2502 માટે z1 બરાબર માઈનસ આનો ભાગાકાર કરશું એટલે 0.612 હાતુ 14 અને 0.5 0.675 0.675 આ ત્રીજું મૂલ્ય મેળવ્યું આ ત્રીજું મૂલ્ય મેળવ્યું આ એક આ બે અને આ ત્રણ આપણે ત્રણ મૂલ્યો શોધ્યા કોષ્ટકમાં જે ક્ષેત્રફળ માટે એક્ઝેક્ટ મૂલ્ય ન મળે એક્ઝેક્ટ મળે તો એક જ મળશે માનો કે કોષ્ટકમાં 0.2500 હોત તો એક જ મૂલ્ય મળે તો એમાં બે તમારે લેવાની જરૂર પડે બાજુ બાજુના બે લેવાની જરૂર પડે નહીં જો કોષ્ટકમાં એક્ઝેક્ટ મૂલ્ય મળે તો એક જ મૂલ્ય સીધું આવી જશે જે પણ પણ જો કોષ્ટકમાં તમને આપેલું એક્ઝેક્ટ મૂલ્ય ન મળે તો તમારે બાજુ બાજુના બે લેવાના છે આ બાજુ બાજુના બે લઈ એની સરેરાશ લેવાની છે એટલે ત્રણ મૂલ્યો થયા હવે આ ત્રણ મૂલ્યોમાં કયું મૂલ્ય 0.25 ની નજીક છે 0.25 ની નજીક કયું તો 0.25 ની નજીકનું મૂલ્ય કયું છે એ તમારે ગણતરીમાં લેવાનું હવે આ વસ્તુ કેમ સમજવાની છે જુઓ કે તમારી પાસે 0.25 છે બરોબર પહેલું મૂલ્ય છે 0.2486 બીજું મૂલ્ય છે 0.2518 અને આ બે ઉપરથી ત્રીજું મૂલ્ય છે 0.2502 હવે આ આનાથી કેટલું દૂર છે જુઓ હું તમને બતાવું અહીંયા આ છે એ અહીંયા 86 છે એટલે એમાં 14 ઉમેરો ત્યારે થાય એટલે 14 પોઈન્ટ દૂર છે હેને આ 14 દૂર છે આમાંથી 18 બાદ તો આ 18 વધારે છે એટલે 18 દૂર છે અને આ જે મૂલ્ય છે એ કેટલું દૂર છે તો કે 2 દૂર છે 2 25 અહીંયા 0 બે ન હોય તો 0 આવી જાય તો 2 જ દૂર છે હવે આ ત્રણ ફિગર જે આવે આ ત્રણ એમાં નાના નાનો કયો આ 24 86 એટલે એમાં 14 ઉમેરવા પડે તો 2500 થાય એટલે આ 14 દૂર છે 25 18 માંથી 18 બાદ કરો તો 2500 થાય એટલે 18 દૂર છે અને 25 02 માંથી 2 બાદ કરો એટલે 25 થાય એટલે 2 દૂર છે હવે આ ત્રણ જે મૂલ્યો આવે એમાં નજીકમાં નજીક કયું છે તો કે 2 નાના નાનો આંકડો 2 છે એનો અર્થ એવો થયો કે આ મૂલ્ય છે એ 25 ની વધારેમાં વધારે નજીક છે આ ત્રણ માંથી નજીકનું મૂલ્ય લેવાનું છે હેને તો z1 બરાબર આપણને મળે કેટલું 0.3 હવે ફરીથી આપણે જ્યાં પહોંચ્યા હતા જ્યાં આપણે z1 બરાબર આવું લખી મૂક્યું હતું ત્યાં જઈ હવે z1 બરાબર q1 માઇનસ 10/5 આજે આપણે શરૂઆત દાખલો કર્યો ત્યાં આપણે આવું લખ્યું હતું તો એમાં આપણે z1 ની કિંમત મૂકી દઈએ z1 ની કિંમત મૂકીએ જુઓ તો z1 બરાબર કેટલા છે તો કે માઇનસ 0.675 બરાબર q1 માઇનસ 10/5 આ z1 શોધવા માટે આ બધી માથાકૂટ કરી આપણે હવે સાદું પાપી q1 મેળવવાના છે એટલે 5 વડે ગુણી નાખીએ તો માઇનસ 0.675 ગુણ્યા 5 ઇક્વલ ટુ q1 માઇનસ 10 બરાબર આનો ગુણાકાર કરી નાખીએ એટલે 5 5 25 નો 5 વડે 2 7 5 35 ને 7 3 નો 3 વડે 3
પાંચ છત્રીસ ને ત્રણ તેત્રીસ માઇનસ માઇનસ એક બે ત્રણ આંકડા પછી દશાંશ છે એટલે માઇનસ થ્રી પોઈન્ટ સેવન્ટી ફાઈવ ઇઝી કર ટુ ક્યુ વન માઇનસ ટેન હવે દસ ની પેલી બાજુ જવા દઈએ તેથી q1 બરાબર 10 પેલી બાજુ જાય એટલે 10 માઇનસ 3.75 3.375 આ બાદ બાકી કરશો એટલે q1 બરાબર 6 ને 3 9 6.625 મળશે 6.25 બે દશાંશ સુધી ક્યુ1 લેવો હોય તો ક્યુ1 બરાબર 6.63 આ રીતે ક્યુ1 મળે તો ક્યુ1 ની ગણતરી આ રીતે કરાય હવે ક્યુ1 ની ગણતરી કેવી રીતે તમારે પરીક્ષામાં કરવાની છે એની ચર્ચા તો આપણે થઈ ગયા તો કોષ્ટકનો ઊંધો ઉપયોગ શીખવા માટે થઈને જ આપણે આ દાખલો કર્યો બરાબર હવે વિભાગ સી માં એવો કઈ નથી પછી પછી વિભાગ ડી માં છે વિભાગ ડી માં સાતમો દાખલો છે વિભાગ ડી નો સાતમો દાખલો સેવન તમને ઝડપથી એક સમજાવી દઉં છું અહીંયા ઝેડ સીધા આપ્યા છે તમારે એક્સ ની કંઈ કરવાની નથી જુઓ જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ માટે મળતી સંભાવનાઓ નીચે પ્રમાણે હોય તો ઝેડ પ્રાપ્તાંક એટલે કે ઝેડ1 ની અંદાજિત કિંમત શોધો પહેલું ઝેડ બરાબર ઝેડ1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.98 છે પહેલું ઝેડ બરાબર ઝેડ1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ 0.98 છે આમ છે હવે અહીંયા તમને ચલ જે તૈયાર જ આપ્યો છે એટલે તમારે એક્સ ને પડતો જ મૂકી દેવાનો દાખલાની રકમ તમે વાંચશો એટલે તમને ખબર પડી જાય કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ જે આપ્યો છે એટલે આપણે પરિવર્તન કઈ કરવાનું નથી માત્ર આપણે સમજવાનું થાય એટલું જ કે ડાબી બાજુનું જે ક્ષેત્રફળ આપણને જે ક્ષેત્રફળ 98 આપ્યું છે એના ઉપરથી ઝેડ1 નું મૂલ્ય કેટલું થાય ઝેડ1 નું મૂલ્ય કેટલું થાય બરાબર તો આ ઝેડ1 આપ્યું છે તમને બરાબર આને સંકેતમાં લખો તો ડાયરેક્ટ સીધું આમ થઈ જાય તેથી પી ઝેડ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ1 ઇઝ ઇક્વલ ટુ 0.98 આ થઈ ગયું હવે આપણે વક્ર દોરીએ સીધો આપણે વક્ર દોર્યો માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 શિરોલંબ રેખા બરાબર હવે આપણે ઝેડ1 ક્યાં લેશું જુઓ ઝેડ1 ક્યાં લેશું તો કે આપણું ક્ષેત્રફળ 98 થાય ત્યાં ઝેડ1 લેવું પડે અને પાછું ઝેડ1 એવી રીતે લેશું આપણે કે જેથી કરીને ઝેડ ની બધી જ કિંમતો ઝેડ1 કરતા નાની થાય ઝેડ ની બધી જ કિંમતો ઝેડ1 કરતા નાની થાય એવી રીતે આપણે ઝેડ1 લેવું પડે તો જો
હું તમને વિકલ્પો બતાવું છું અહીંયા, કે માનો કે તમે ઝેડ પર આમ ગયો, અહીંયા ગયો તમે, તો ઝેડ ની કિંમતો ઝેડ વન, આ ઝેડ વન છે, સમજો આ ઝેડ વન છે, ઝેડ ની કિંમતો નાની થાય એટલે આ માનવું પડે ડાબી બાજુ, તો આટલા ભાગનું ક્ષેત્રફળ 99.28 ન થાય. જુઓ ક્ષેત્રફળ આનું 0.5 છે, 0.500 હે ને, તો તમારે અહીંયા લ્યો તો કદાચ થોડુંક વધે, આ 5 ને વત્તા આટલું, અહીંયા લ્યો અહીંયા લ્યો અહીંયા લ્યો, ક્યાંક તમારે એવી રીતે અહીંયા ઝેડ વન લેવો પડે હે ને, ઝેડ વન ક્યાંક તમારે અહીંયા એવી રીતે લેવો પડે કે જેથી કરીને બે શરતોનું પાલન થાય, ઝેડના મૂલ્યો નાના થાય, જો આ માલ એમ નાના થાય ઝેડ વન કરતા ઝેડ નાનો એટલે આ માલવાનું, આ એક, અને બીજું આ ક્ષેત્રફળ છે આખું એ કેટલું થાય, તો કે 99.48 થાય, 0.9948 થાય, તો અહીંયા ઝેડ લેવો પડે બરાબર. હવે આને તમારે ગણતરીમાં લેવાનું છે, તો હવે કેવી રીતે ગણતરીમાં લેશો જુઓ, તો કે અહીંથી અહીંયા સુધીનું આ ક્ષેત્રફળ 99.28 છે એ આવ્યું હે ને, અહીંથી અહીંયા સુધીનું ક્ષેત્રફળ, હવે આ જે આપ્યું છે P જીરો શિરો લંબરેખા વચ્ચે આવે એટલે આ ભાગનું ક્ષેત્રફળ વત્તા આ ભાગનું ક્ષેત્રફળ, તો આવું આપણને આપ્યું છે 0.9928 ઇઝી કરતો, આ આપણે જાણીએ છીએ 0.5000 વત્તા પી 0 <= z=z1, આને પેલી બાજુ જવા દેશો એટલે બાદ થઈ જાય, એટલે વધશે કેટલું, 9 માંથી 5 જાય તો 4928 તમારે આ શોધવાનું છે, તેથી કોષ્ટક પરથી હવે 49.28 તમે કોષ્ટકમાં શોધો, 49.28 જો તમને કોષ્ટક બતાવું છું, અહીંયા 45, 44, 45, 46, 47, 48, 48, 48, 48, અહીંથી 49 શરૂ થાય છે, જુઓ એક્ઝેક્ટ 49 ક્યાંય આપ્યા નથી, જુઓ 48, 98 અને 49, 1 આવી રીતે બે મૂલ્યો આપ્યા છે, તો કોષ્ટક ઉપરથી એક્ઝેક્ટ મૂલ્ય ન મળે તો તમારે બે ની સરેરાશ લેવી પડે હે ને, 49.28 શોધવાના છે આપણે, 49.28 9, 11, 13, 16, 18, 20, 22, 25, 26 જો 26 નથી આપ્યું, 25 પછી 27 પછી 29, 27 ને 29 બે આપ્યા છે, જો ક્યાં છે, અહીંયા છે, તો 49.28 આ બે ની વચ્ચેનું આવે એટલે અહીંયા પણ સરેરાશ લેવી પડશે. હવે સરેરાશ કેમ લેવો, તો કે 49.27 માટે શું છે, તો કે 2.4 અને 4, અને 29 માટે શું છે, તો કે 2.4 અને 5, તો એને આમ લખશો
ઓગણપચાસ સત્યાવીસ માટે ઓગણપચાસ સત્યાવીસ માટે Z1 બરાબર 2.44 અને 0.4529 માટે Z1 બરાબર 2.45. હવે આ બે ની સરેરાશ લેવાની, હવે આ બે ની સરેરાશ સરેરાશ લેશો એટલે 48 એક્ઝેક્ટ આવી જાય. તેથી 0.4529 / 2 માટે Z1 બરાબર 2.44 / 2. આ બે નો સરવાળો કરીને ભાગાકાર કરશો એટલે 0.4928 એક્ઝેક્ટ આવી જાય. માટે Z1 બરાબર આ બે નો સરવાળો કરીને ભાગાકાર કરશો એટલે 2.445 આવશે. 2.445. તો આ એક્ઝેક્ટ, હવે ત્રણ જે મૂલ્યો આવ્યા, એક, આ બે અને આ ત્રણ, એમાંથી 49.28 એક્ઝેક્ટ કિંમત આવી ગઈ. તો એના માટે Z1 જે આવ્યો એ તમારો જવાબ છે, આ Z1 છે. તો આ પ્રમાણે કોષ્ટકનો ઊંધો ઉપયોગ કરીને દાખલાઓ કરાય. બીજો દાખલો એમાં 7માં બીજો છે, 8મો છે, 9મો છે, એ બધા આ રીતના દાખલાઓ છે. આપણે આ સમજવા માટે ગણ્યા છે માત્ર કોષ્ટકના ઊંધા ઉપયોગનો કેવી રીતે ઉપયોગ કરાય એ, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. આ સાથે આપણું આ ચેપ્ટર છે આજે આપણે પૂરું કરીએ છીએ. હવે પછી પીરિયડમાં નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.